नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप मां आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 6 विषय छे गुजराती, तेमा पूरक वाचन, तेमा काव्य पहेलू शेरीए आवे साथ अने पाठ बीजो काबुली। आ બે पूरक वाचन ना गला સાથે પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયો ની અંદર માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડિયો ની નોટિફિકેશન તમારા મોબાઈલ ની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પૂરક વાચન, તેમાં ગલા સાથે પોથીમાં કાવ્ય પહેલું શેરીએ આવે સાથ પ્રકૃતિ ગીત, તેના કવિ છે રાજેન્દ્ર શાહ। પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે, કોયલ ક્યાં બોલતી હતી? કોયલ કુંજમાં બોલતી હતી। બીજો પ્રશ્ન, આંબાવાડિયામાં મોર કેવી રીતે ઝૂલે છે? આંબાવાડિયામાં આંબાનું એકેય પાંદડું દેખાય નહીં એવી રીતે મોર ઝૂલે છે। ત્રીજો પ્રશ્ન, કવિએ કાવ્યમાં કાચી કેરી તેમજ અંકુર માટે ક્યાં શબ્દો પ્રયોજ્યા છે? કવિએ કાવ્યમાં કાચી કેરી માટે મરવો અને અંકુર માટે અંકોર શબ્દ પ્રયોજ્યા છે। ચોથો પ્રશ્ન છે, આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરવા ઈચ્છે છે? આંબાવાડિયામાં જઈને સૌ મિત્રોએ આંબાની ડોલતી ડાળીએ ડાળીએ ઘૂમવા ઈચ્છે છે અને ચિચિયારીઓ વાતાવરણ ગજવવા માંગે છે। પાંચમો પ્રશ્ન, બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગે છે? બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે, તેથી તેને ઘરનું આંગણું નાનું લાગે છે। છઠ્ઠો પ્રશ્ન, કવિને રમવા માટે મોકળું વન શા માટે ગમે છે? કવિને રમવા માટે મોકળું વન ગમે છે કારણ કે ત્યાં કોઈની કનડગત હોતી નથી અને રમવા માટે આખો દિવસ મળે છે। સાતમો પ્રશ્ન છે, આંબાવાડિયામાં રમવાની મજા કોને નહીં મળે? જેને આંબાની ડાળીઓ પર ચડ ઉતર કરવાની બીક લાગે છે એવા કાયર બાળકોને આંબાવાડિયામાં રમવાની મજા નહીં મળે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો। પહેલો શબ્દ છે સાદ, તો તેનો સમાન શબ્દ થશે બૂમ અને અવાજ। બીજો શબ્દ યાદ, તો સ્મરણ અને સ્મૃતિ। વન, તો જંગલ અને અરણ્ય। ફેરું, તો તેનો સમાન શબ્દ થશે સાથી અને મિત્ર। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। પહેલો શબ્દ છે તાજું, તો તેનો વિરોધી શબ્દ થશે વાસી। તેવી જ રીતે ડોલતું તો સ્થિર અને ઘેરો તો ફીકો। પ્રશ્ન નંબર 4 છે, નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો। પહેલું વાક્ય, વૃક્ષો તેમજ વેલાઓથી થયેલી ઘટા કુંજ। બીજું, આંબાના ફૂલ મંજરી મોર। ત્રીજું, આંબા પર આવતી નાની કાચી કેરી મરવો। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો। પહેલું વાક્ય છે, હજી પોરની તાજી યાદ, તો વિશેષણ છે તાજી અને વિશેષ્ય છે યાદ। બીજું વાક્ય, ગમે મોકળું મોટું વન, તો વિશેષણ થશે મોકળું અને મોટું અને વિશેષ્ય વન। ત્રીજું વાક્ય, ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ, તો વિશેષણ ઘેરો અને વિશેષ્ય નાદ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો આપેલા છે તેને શબ્દકોષમાં ગોઠવીએ તો આ પ્રમાણે આવશે, પાંદડું, પેખું, પોર અને વન। ત્યાર પછી પાઠ બીજો છે પૂરક વાચનમાં કાબુલી, તેના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર। તેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન, ફોઈએ છોકરીનું નામ શું પાડ્યું હતું? કેમ? ફોઈએ છોકરીનું નામ મિની પાડ્યું હતું કારણ કે છોકરીની આંખ બિલાડીની આંખ જેવી માંજરી હતી। બીજો પ્રશ્ન, મિનીના પિતા આખો દિવસ શું કરતા હતા? મિનીના પિતા આખો દિવસ મોટા થોથા ઉઠાપતા અને લખતા રહેતા હતા। ત્રીજો પ્રશ્ન, મિની બાપને કઈ વાર્તા કહેવાનો આગ્રહ કરે છે? મિની બાપને સુપડા જેવા કાનવાળા રાજાની વાત કહેવાનો આગ્રહ કરે છે। ચોથો પ્રશ્ન, મિનીના બાપે બારી બહાર શું જોયું? મિનીના બાપે બારી બહાર મિનીને કાબુલીના ખોળામાં બેસીને એની દાઢી ખેંચતી જોઈ। પાંચમો પ્રશ્ન છે, સાસરા વિશે મિની શું માનતી હતી? મિની માનતી હતી કે સાસરું કોઈ ગામ હશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તેમાં પહેલો પ્રશ્ન છે, મિની વાર્તા ન કહેવા માટે તેના પિતાને શી ફરિયાદ કરે છે? મિની વાર્તા ન કહેવા માટે તેના પિતાને ફરિયાદ કરતા કહે છે કે તમને વાર્તા લખતા આવડે છે,
પણ વાર્તા કહેતા નથી આવડતી. બીજો પ્રશ્ન, મિનીના લગ્ન સમયે તેના ઘરનું વાતાવરણ કેવું હતું? મિનીના લગ્ન સમયે તેના ઘરના આંગણે મોટો માંડવો બાંધેલો હતો. ચોકમાં મોટા સાથિયા પૂરેલા હતા. ગામમાંથી સારા ઢોલી અને શરણાઈ વાદક આવ્યા હતા. ઘરમાં મધુરી શરણાઈ વાગી રહી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, કાબુલી શા માટે મિનીને ખૂબ ચાહતો હતો? કાબુલી વૃદ્ધ હતો. કાબુલીને મિની જેવી એક દીકરી હતી. તે દીકરી વતનમાં હતી. મિનીને જોઈને કાબુલીને તેની દીકરી યાદ આવતી. આથી તે મિનીને ખૂબ ચાહતો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો. પહેલો શબ્દ છે પંડિત, તો તેનો સમાનાર્થી શબ્દ થશે નિષ્ણાત કે વિદ્વાન. બીજો બુઢો, તો ઘરડો કે વૃદ્ધ. ત્રીજો શબ્દ ડોકું, તો તેનો સમાન શબ્દ ગરદન કે ડોક. ચોથો શબ્દ ઠંડુ, તો શીતળ કે ટાઢું. પાંચમો શબ્દ પહાડ, તો પર્વત કે ડુંગર. છઠ્ઠો શબ્દ કેદ, તો તેનો સમાન શબ્દ થશે જંગલ કે કારાવાસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. પેલો શબ્દ છે મધુર, તો તેનો વિરોધી શબ્દ થશે કકર્ષ. બીજો શબ્દ શાંત, તો તેનો વિરોધી શબ્દ અશાંત. તેવી જ રીતે આપણે વિરોધી શબ્દ જોઈએ, મંગળ તો અમંગળ, ઓછું તો નીચું, આશીર્વાદ તો સાપ, જાડું તો પાતળું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દો જોડણી સુધારીને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો આપેલા છે તે જોડણી સુધારીને મેં અહીં લખ્યા છે. તો આ રીતે તમારે લખી લેવાના છે, રૂપિયા, દીકરી, આશીર્વાદ અને બિલાડી. પ્રશ્ન નંબર 6 છે, નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. પેલું, જેની આંખની કીકી પૂરી છે એવી વ્યક્તિ માંજરું. બીજું, અનાજ સાફ કરવાનું સાધન સુકડું. ત્રીજું, લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળવાનો સુગંધિત લેપ પીઠી. ચોથું, બે ખભા વચ્ચેનો ડોકનો પાછલો ભાગ ખાંધ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચેના રૂઢિ પ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું છે આંખમાં પાણી આવવા, આંસુ આવવા કે રડી પડવું વાક્ય. દીકરીનું દુઃખ જોઈને માની આંખમાં પાણી આવી ગયા. બીજું છે આભા બની જવું, તો તેનો અર્થ હશે ચોકી જવું વાક્ય. દીકરાના ખરાબ વર્તનથી મા બાપ આભા બની ગયા. ત્રીજો છે હાથમાંથી જવું, તેનો અર્થ હશે વશમાં ન રહેવું, કાબુમાં ન રહેવું વાક્ય છે. બાપને થયું કે હવે આ છોકરો હાથમાંથી ગયો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, નીચેના વાક્યમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. પેલું વાક્ય છે મિનીના બાપ મોટા પંડિત હતા, તો આ વાક્યમાં વિશેષણ મોટા અને પંડિત થશે અને વિશેષ્ય બાપ. ત્યાર પછી બીજું વાક્ય, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? તો આ વાક્યમાં વિશેષણ છે ધોળા અને કાળા અને વિશેષ્ય થશે વાળ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે 7 વર્ષ વહી ગયા, તો આ વાક્યમાં વિશેષણ છે 7 અને વિશેષ્ય થશે વરસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચેના શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો આપેલા છે તેને આપણે શબ્દકોશમાં ગોઠવીએ તો આ પ્રમાણે આવશે, ઊંટ, કાબુલી, ખડખડ અને દ્રાક્ષ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 ગલાસ્વાધ્યાય પોથીમાં પૂરક વાચન 1 અને 2 તેના પ્રશ્નોના જવાબો અને પૂરા કરીએ છીએ. આગળના પૂરક વાચનના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પૂરક વાચન 3 ની અંદર. ત્યાં સુધી આવજો.